ડીસામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે ગ્રાહકોને સેવા આપવામાં ઉણી ઉતરી રહી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ડીસાના એક સજ્જન નાગરિકે બેંકના સ્ટાફ દ્વારા તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે આ ઘટના અંગે બેંકના સત્તાધીશોનો સંપર્ક કરવાનો અમે પ્રયાસ કર્યો ત્યારે બેંક તરફથી તો કોઈ જ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી પરંતુ બેંકના કર્મચારીઓની દાદાગીરીનો ભોગ બનેલા આ શખ્સે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ બેંક દ્વારા કરવામાં આવેલા ઉદ્ધતાઈ ભર્યા વર્તનને લઈ ગંભીર આક્ષેપ કર્યા છે સજાઓ ખુશીઓ કે દ્વાર અત્યારે તહેવારોને લઈ ભારતીય સ્ટેટ બેંક દ્વારા આ સ્લોગન બહાર પાડવામાં આવ્યું છે પરંતુ ભારતીય સ્ટેટ બેંકના દ્વારા જ અત્યારે લોકો માટે ખુશીઓ નહીં પરંતુ ત્રાસદાયક સાબિત થઈ રહ્યા હોય તેવું ડીસાના એક સજ્જન નાગરિક એવા શૈલેષભાઈ ત્રિવેદીના આક્ષેપ ઉપરથી જોવા મળી રહ્યું છે શૈલેષભાઈ ત્રિવેદી તેમના બેંકના કામકાજને લઈ ડીસા ફુવારા નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા ઉપર પહોંચ્યા હતા પરંતુ બેંક દ્વારા તેમના દ્વાર ઉપર આવનાર ગ્રાહક સ્વરૂપે પહોંચેલા શૈલેષભાઈ ત્રિવેદીનું સ્વાગત ખૂબ જ ખરાબ રીતે અને ઉદ્ધતાઈ ભરીથી કર્યું હતું શૈલેષભાઈ ત્રિવેદીનું માનીએ તો પહેલાં તો બેંક મેનેજરે શૈલેષભાઈ ત્રિવેદીને બેંકમાં જ અડધૂત કર્યા અને ત્યારબાદ નિયમો સમજાવવા લાગ્યા જેથી બેંકમાં જ થઈ રહેલા નિયમોના ભંગ વિશે જ્યારે શૈલેષભાઈએ જણાવ્યું ત્યારે પણ બેંક મેનેજરે તેમનાથી થાય તે કરી લેવા જણાવ્યું હતું જેથી બરાબર તે જ સમયે શૈલેષભાઈએ બેંકમાં બેંકનો સ્ટાફ જે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને માસ્ક વગર ફરતો હતો તે વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ બેંકના કહેવાતા કોર્પોરેટ કર્મચારીઓએ જાણે ગેંગસ્ટર હોય તેવા સ્વરૂપમાં આવી ગયા અને બેંકમાં ગ્રાહક બનીને ગયેલા શૈલેષભાઈ ત્રિવેદી ઉપર હુમલો કરી તેમનો ફોન પણ ઝૂંટવી લીધો અને આ ઝપાઝપીમાં શૈલેષભાઈને જમીન ઉપર પાડી દીધા હતા શૈલેષભાઈ ત્રિવેદી જમીન ઉપર પટકાતા તેમને પગ ઉપર પણ ઈજાઓ પહોંચી હતી પરંતુ તેમ છતાં બેંકના કર્મચારીઓ અટક્યા નહીં આ ઘટના બન્યા બાદ શૈલેષભાઈ ત્રિવેદી ન્યાય માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં એક અરજી પણ કરી અને પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ ફરિયાદ લેવાની વાત કરી પરંતુ આ ઘટના બન્યાને આજે 13 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ન તો પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવી શકી કે ન તો બેંક દ્વારા તપાસ માટે આ ફૂટેજ આપવામાં આવ્યા અને તેના લીધે હજુ સુધી આ અંગે કોઈ જ ફરિયાદ નોંધાઈ નથી જેથી અકળાયેલા શૈલેષભાઈ ત્રિવેદીએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાની સાથે ઘટેલી ઘટનાને લઈ પોલીસ અને બેંકની કામગીરી ઉપર હૈયાવરા ઠાલવી હતી 11 તારીખના રોજ હું સ્ટેટ બેંકમાં ગયેલ ત્યાં વોચમેનની પરમિશનથી અંદર જઈ સાહેબને પૂછતા થોડા દિવસ પહેલાં જ મારા પપ્પાનું દેહાંત થયેલ હોય કંઈ પૂછ્યું એની પહેલાં જ સાહેબે મને એવું કહેલ કે ટાઈમ થઈ ગયો છે કાયદાની ખબર નથી પડતી એ જોતા આજુબાજુ નજર પડતા જોયું તો કેટલા એમના સ્ટાફવાળા વગર માસ્ક પહેર્યા વગર ઠઠ્ઠા મશ્કરી કરતા હતા તો મેં મારા મોબાઈલથી એમના ફોટા લેવાની કોશિશ કરી અને સાહેબને કીધું કે તમને આ કાયદો નથી દેખાતો આ કાયદાનું ઉલ્લંઘન સરેઆમ થઈ રહ્યું છે પબ્લિક પ્રોપર્ટીમાં બિલકુલ માસ્ક વગર તમારો સ્ટાફ અને બધા બેઠા છો એટલામાં સાહેબના કહેવાથી એમના 2-3 સિક્યુરિટી ગાર્ડ આવીને બળજબરીપૂર્વક ઝપાઝપી કરીને મારો મોબાઈલ છીનવી લીધો તેમજ મોબાઈલના બધા ફોટા ડિલીટ કરી નાખ્યા મોબાઈલને પણ કાચ તૂટી ગયો અને નુકસાન થયું એ ઝપાઝપી દરમિયાન એક કોન્સ્ટેબલેનો ધક્કો વાગતા હું ત્યાં પડી ગયો જેથી કરીને મને પગમાં ઈજા થઈ જેનો પણ મેં એક્સરે પડાવેલ છે અને ડૉક્ટર પાસેથી સારવાર લીધેલ છે એ દરમિયાન મારા ગજવામાંથી અમુક મહત્ત્વના કાગળ અને 5400 રૂપિયા પણ ત્યાં જ ક્યાંક પડી ગયેલ છે પરંતુ આ બધાએ ચારે બાજુથી અટેક કરીને બળજબરીપૂર્વક બિલકુલ ઉદ્ધતાપૂર્વક વર્તન કરીને માનહાનિ કરીને બળજબરીપૂર્વક ગેટની બહાર કાઢીને દરવાજો બંધ કરી દીધેલ અને કીધેલું કે તારાથી થાય તે કરી નાખજો મારો આ કહેવાનો મતલબ આ ઇન્ટરવ્યૂ દ્વારા લોકોને કહેવાનો ખાસ મતલબ એક જ છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ભારત સરકારની માલિકીની છે ત્યાં જે લોકો નોકરી કરે છે એ નોકરિયાત છે એ લોકોના બાપની નથી બેંકના કર્મચારીઓ કોર્પોરેટ કર્મચારી કહેવાય છે અને શૈલેષભાઈના જણાવ્યા અનુસાર જે રીતે આ કર્મચારીઓએ વ્યવહાર કર્યો તેના ઉપરથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને ગેંગસ્ટર કહેવા જરા પણ અતિશયોક્તિ નથી
બેંકમાં નિયમનો ભંગ થતો હોય ત્યારે કોઈ પણ નાગરિક તેનો વિડીયો બનાવી શકે છે, પરંતુ જે રીતે બેંકના કર્મચારીઓએ ફોન ઝૂંટવ્યો તે ગંભીર ઘટના છે। જો શૈલેષભાઈ કોઈ નિયમોનો ભંગ જ કરતા હતા તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। બેંકના કર્મચારીઓ જાતે જ કાયદો હાથમાં લઈને મનમાની મુજબ કાર્યવાહી કરે તે કેટલું વ્યાજબી છે। પોલીસ પણ આ ઘટનાની અરજી આપ્યાને 13 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી કોઈ જ કાર્યવાહી ન કરતી હોય ત્યારે પોલીસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને છાવરતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ડીસામાં જે રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની દબંગાઈ વધી રહી છે તે ખૂબ જ શરમજનક બાબત છે।